ગુજરાતમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થઈ. નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયાનું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું. નલિયામાં એક જ દિવસમાં તાપમાન 7.4 ડિગ્રી સુધી કગડી ગયું છે. તો ડીસાનું તાપમાન 12.5 ડિગ્રી રહ્યું. ઠંડા પવન ફૂંકાતા તાપમાન ગગડી ગયું. આગામી સમયમાં હજુ પણ ઠંડી વધવાની શક્યતા છે. અચાનક જ નલિયાનું અને ડીસાનું તાપમાન ગગડી રહ્યું છે ત્યારે હજુ પણ એવી શક્યતા છે કે આગામી સમયમાં ઠંડીમાં વધારે વધારો થશે. સતત ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. વાદળછાયું જે વાતાવરણ છેલ્લા બે ત્રણ દિવસથી છવાયેલું હતું તેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ નલિયામાં એકાએક 7.4 ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું અને તાપમાનનો પારો 8.2 ડિગ્રી સુધી પહોંચી ગયો. સૌથી ઠંડુ ગાર શહેર રહ્યું હતું નલિયા. ડીસાનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું. સૌથી ઠંડુ શહેર નલિયા અત્યારે હાલ રહ્યું છે 8.3 ડિગ્રી સાથે. સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ધમાકેદાર એન્ટ્રી કરી છે ઠંડીએ. ભલે શિયાળો મોડું બેઠ્યો છે પરંતુ તેમ છતાં હવે શિયાળો પોતાની ધમાકેદાર ઇનિંગ ભરી રહ્યો છે. ઠંડા પવનો તેજ ગતિથી ફૂંકાઈ રહ્યા છે અને હજુ પણ આગામી સમયમાં ઠંડીમાં વધારો થશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. રાજકોટનું તાપમાન 13.3 ડિગ્રી રહ્યું. ભુજનું પણ તાપમાન 13.3 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. પારો સતત તમામ શહેરોનો ગગડી રહ્યો છે. ગાંધીનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી તાપમાન રહ્યું. સુરતમાં પણ 17 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું. તો આ તરફ માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 2.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. વાહનો પર બરફની છારી જામી ગઈ છે. સીઝનમાં પહેલી વખત તાપમાન ગગડ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વાહનો પર બરફની છારી જામી ગઈ છે. તાપમાનનો પારો સીઝનમાં પહેલી વખત આટલો નીચે પહોંચ્યો છે. 2.4 ડિગ્રી તાપમાન સાથે માઉન્ટ આબુમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાહનો પર બરફની એક પરત જામી ગઈ છે.